दानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय सर्वे वाला भक्तों ने खूब थी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरण 38મું वचनामृत अपने नित्य क्रम प्रमाणे आज आया छे अंत्यना वचनामृतो एटले भगवान श्रीहरिनु जजमेंट जेवी रीते कोई कोर्ट में केस चलतो होय अने छेल्ले जज पोतानु जजमेंट आपता होय एम वचनामृत ग्रंथनी अंदर अंत्यना वचनामृतो में भगवान श्रीहरि मुमुक्षुने आत्यंतिक कल्याण माटे નીચોડરૂપ જજમેન્ટ આપે છે. એક એક વચનામૃત અંત્યના પહેલાંથી માંડીને અંત્યના 39માં સુધી પૂર્વે જે મહારાજે વાતો કરી છે વચનામૃતોમાં એ જ વાતોને મહારાજ એન કેન પ્રકારે પુનરાવર્તન કરીને એને મુમુક્ષુના હૃદયમાં દ્રઢ કરાવવા માટેનો એક કરુણાભીનો પ્રયાસ કરી રહ્યા હોય એવા આપણને આ વચનામૃતના વાંચન દરમિયાન શ્રીજી મહારાજની કરુણા મૂર્તિના દર્શન થાય. ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત. આ વચનામૃત પૂજ્યપાદ ગુરુજીને બહુ વાલું વચનામૃત છે. પૂજ્યપાદ ગુરુજીને જો કહેવામાં આવે કે વચનામૃત ગુરુજી તમને જે અનુકૂળ હોય સંભળાવો તો મારા સ્વ અનુભવ પ્રમાણે જાજા ભાગે 90% ગુરુજી આ વચનામૃત કાઢીને સંભળાવે. કારણ કે આ વચનામૃતની અંદર એવો એક ભાવ છે, આ વચનામૃતની અંદર જીવનને ભગવાન સ્વામિનારાયણ સુધી સેફ રીતે સારી રીતે પહોંચાડવાની મહારાજે આમાં પોતાના સર્વોપરીપનાની વાતો કરી છે. એ સાથે જીવને જે સ્વભાવ નડે છે કે જે સ્વભાવના કારણે આ જીવ પુરુષોત્તમ નારાયણને પામવામાં પાછો પડે છે એવા સ્વભાવનું પણ નિરૂપણ કરી સાધુની ભેગા જીવને જડવાની વાતો મહારાજે આ વચનામૃતમાં કરી છે. ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત. સાંખ્યાદીનું અને સદાય સુખિયાનું, સાંખ્ય વિચારનું અને સદા સુખિયાનું. સદા સુખિયાનું એટલે કે જેને સદા સુખી રહેવું હોય એને શ્રીજી મહારાજે આમાં જેવા ઉપાય કીધા છે એવા કરવા. તો આપણે વચનામૃત વાંચીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા.
અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. ભગવાન શ્રીહરિ સંવત 1885ના વૈશાખ સુધી 14ને દિવસ ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે. ગોપીનાથજીના મંદિરમાં વિરાજમાન થયા છે અને ત્યાં આગળ મહારાજ પાસે સંતો અને ભક્તોની સભા ભરાઈને બેઠી છે. શ્રીજી મહારાજે સ્વયં કૃપાવાક્ય કીધું છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને નિશ્ચય કર્યો છે. શાસ્ત્ર છે એનું સૌપ્રથમ વાંચન થાય, વાંચન થયા પછી એનું ચિંતન થાય, ચિંતન થયા પછી એમાંથી કંઈક નિશ્ચયાત્મક વાતો આવે અને નિશ્ચયાત્મક વાતો હોય એમાંથી કંઈ દ્રઢ થાય એને દ્રઢ પાકો નિશ્ચય કહેવાય. શાસ્ત્રને વાંચવાની આ એક પદ્ધતિ છે. આપણે બધાએ લગભગ શાસ્ત્રોને વાંચતા હોઈએ છીએ. ઘણા બધા ભક્તો એમ કે સ્વામી વચનામૃત બહુ વાંચીએ છીએ, યાદ રહેતું નથી. મહારાજની લીલાના ગ્રંથો બહુ વાંચીએ છીએ પણ લીલા યાદ રહેતી નથી. નિષ્કુળંત કાવ્ય વાંચીએ છીએ પણ અંદર શું વાત આવે છે યાદ રહેતી નથી. એની પાછળનું કારણ એ છે કે આપણું વાંચન ઉપર છલ્લું હોય છે. વાંચન હંમેશા ચિંતને સહિત હોવું જોઈએ. જેમ કે અત્યારે આ વચનામૃત મેં વાંચવાની શરૂઆત કરી, બહુ ફેક્ટ અને સાચું કહીશ, કથા કરવા બેઠેલો છું. વચનામૃત જેવો ગ્રંથ સ્વયં શ્રીજી મહારાજનું સ્વરૂપ હાથમાં છે. આ વચનામૃતની બે લાઈન વાંચીને હું અટક્યો અને મને જે એવો વિચાર આવ્યો કે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને મહારાજે નિશ્ચય કર્યો, તો શાસ્ત્ર પરથી શું નિશ્ચય કરવો એનું ચિંતન મનન એ આ વચનામૃત તો મેં ઘણી વખત વાંચ્યું હશે અને ઘણી વખત સાંભળ્યું પણ હશે. આજે પણ એ કથા કરવા આવ્યો એ પહેલાં વાંચ્યું જ હોય, છતાંય પણ અત્યારે જે આ વાત કરી રહ્યો છું એ વિચાર મેં કર્યો નથી ક્યારેય, પરંતુ અત્યારે કંઈક ચિંતન સહિત વાંચન થતું હશે તો પહેલી જ લાઈનની અંદર મને ત્યાં વિચારો ઉત્પન્ન થવા લાગ્યા. કોઈક વખત કોઈક સમય એવો હોય કે આપણે આખું વચનામૃત વાંચીએ તો પણ કોઈ પ્રકારનું ચિંતન કે વિચાર ઉત્પન્ન ન થાય, એવું પણ થાય. પરંતુ આપણો એક એવો સ્વભાવ સહજ રાખો કે શ્રીજી મહારાજે કોઈ વાત કરી અને મુક્તાનંદ સ્વામીએ તરત સ્વીકારી, તરત આપણો એની ઉપર વિચાર હોય કે મહારાજે આ વાત કરીને સ્વામીએ સ્વીકારી, સ્વામીની અંદર એવું શું સ્વામીએ સ્વીકારી લીધું. એક વાતની પાછળ 5 પ્રશ્નો ઊભા કરવાથી એમાં ચિંતન થાય છે અને ચિંતન થયેલી વસ્તુ હંમેશા દ્રઢ થાય છે, ક્યારેય ભૂલાતી નથી. એમાંથી કોઈ નિશ્ચયાત્મક વાત નીકળે છે. નહીં તો થાય છે એવું કે ઘણીક વખત ભગવાનના ભક્તો વચનામૃત વાંચતા હોય, વચનામૃતની કથા સાંભળતા હોય, શ્રીજી મહારાજની સર્વોપરિતાની વાતો કેટલી સાંભળી હોય, તોય પણ હજુ એને બળિયાદેવના દર્શન કરવા પડે, તોય પણ હજુ એને કોઈ બીજા દેવી દેવતાઓના મંદિરે જવું પડે, બધું જ કરવું પડે, બધા જ વિધિ કરવા પડે. કારણ શું છે? એની પાછળનું કારણ એક છે કે એને શાસ્ત્ર વાંચ્યું અને સાંભળ્યું પણ ચિંતને સહિત કંઈક મારા જીવનમાં મારે નિશ્ચય કરવાનો છે એવી રીતે નથી કર્યું. આજે જે ગરીબ ભગતનો ફોન આવ્યો કે સ્વામી શનિવારની કથા સાંભળી અને 10મો ને 20મો ભાગ કાઢવાની વાત આવી, આજ સુધી એ હરિભગતે દર મહિને એનો $51 ચેક મંદિરમાં આવે જ છે અને અવારનવાર થાળ કરતા હોય કે અવારનવાર કોઈ ઉત્સવ સમયની અંદર યજમાન થતા હોય તો જુદું, પણ એના મહિને ફિક્સ કે $51 એની જોબ ઉપરથી સીધા આવી જાય. જ્યારે એમને કથા સાંભળી, એક વખત નહીં, ભગતે જે મને કીધું આજે જ કીધું મને કે સ્વામી કેટલીક કથાઓ કે કંઈ પણ હોય એને 3-4 વખત સાંભળવું પડે. મેં કીધું કેમ ભગત એમ કહો છો,
ત્રણ ચાર વખત સાંભળવું પડે. મને કે સ્વામી, શનિવારે તો હું સભામાં બેઠો હતો, મેં કથા સાંભળી કે ઠાકોરજીનો 10મો 20મો ભાગ કાઢવો, પરંતુ મારું હૃદય હજુ અત્યાર સુધી કાઢેલું નથી, એટલે 10મો 20મો ભાગ કાઢવાથી હું ટેવાયેલો નથી. એટલે 10મો તો અઘરો જ પડે, પણ 20મા ભાગ કાઢવા પાછળ પણ મેં 3 વખત કથા સાંભળી ત્યાર પછી અત્યારે નિશ્ચય કરું છું કે મારા 5% હું હવે ઠાકોરજી માટે કાઢીશ. જોયું, કથા તો સામે બેઠીને સાંભળી હતી, સામે જ બેઠેલા હતા, કથાને ગ્રહણ પણ કરેલી હતી, પણ એ દિવસે જે વાત ગ્રહણ ના થઈ શકી એ વાતને 3 વખત સાંભળ્યા પછી નક્કી થયું કે આ કરવું છે. મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ તરત નિશ્ચયાત્મક બનતી નથી. શાસ્ત્રને જ્યારે પણ તમે વાંચો ત્યારે સૌથી પહેલો નિર્ધાર એ કરો કે આ શાસ્ત્ર મારે મારા કલ્યાણને અર્થે મુદ્દા ખોળવા માટે હું વાંચું છું. ફક્ત વાંચવા ખાતર નથી વાંચતો. જેમ કે હું અત્યારે આ કથા કરવા બેઠો તો મારે એટલે કથા નથી કરવાની કે તમે 150 જણ કથા સાંભળો છો, એટલે કથા નથી કરવાની કે તમે અત્યારે જ્યાં જ્યાં દેશ પરદેશ જ્યાં બેઠા છો ત્યાં બેઠા કથા સાંભળો છો એટલે કથા નથી કરવાની. એ ઉદ્દેશથી થતી કથા એ પોતાના આત્માને ક્યારેય પણ શ્રેય આપવાવાળી થતી નથી. પરંતુ મને સતત એમ હોય કે આ શાસ્ત્ર હું વાંચું છું તો મારા આત્માને પુરુષોત્તમથી નજીક લઈ જાય એવું કોઈક રહસ્ય મને સમજાય, તો આ શાસ્ત્ર મારા માટે ચિંતનાત્મક બને, આ સમય મારા માટે ચિંતનાત્મક બને, એટલે આ જ વાતોમાંથી કોઈ નિશ્ચય મારો જે થયેલો હોય એ નિશ્ચયમાં કંઈક વધારો થાય, કંઈક દ્રઢતા થાય. પરંતુ શાસ્ત્રને ઘણીક વખત ઘણા બધા ભક્તો વાંચતા હોય પણ એવી રીતે નથી વાંચતા કે મારે મારા આત્માના શ્રેય માટે હું વાંચું છું. ઘણાને વચનામૃતનો નિયમ હોય, એક વચનામૃત વાંચવું એટલે વાંચી લે, બસ સ્વામીની વાત બે વાંચવી એટલે વાંચી લે, બરાબર છે. તમારી શરૂઆત હોય, તમે સત્સંગમાં નવા છો, તમને સંતોએ કીધું વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, તમે આમ વાંચી લો છો, ચાલે. પણ તમારા 5 વર્ષ થયા, તમે કથા વાર્તા ઘણા સમયથી સાંભળો છો, પછી તમે શાસ્ત્રને વાંચો ને ત્યારે એક નાની નોટ બનાવો. નાની નોટ બનાવી અને તમારા આત્માને સ્પર્શતી કઈ વાત કથામાં આવી. મારે આ રમેશભાઈ છે, એમના ઘરેથી છે, તો આખી આખી નોટ બનાવે છે. જેટલી કથા થાય પોતાને જે અગત્યનું હોય એ ને કથામાં જે આવે એની નોટ બનાવે, એમાંથી નોંધ રાખે. એમ ઘણા બધા ભક્તો કરતા જ હશે. લલ્લુભાઈ છે ઓસ્ટિન, એ પણ કથાઓ સાંભળે, કથાઓમાંથી સાર સાર વાક્યો કાઢે, સાર સાર વાતો કાઢે અને એની નોટ બનાવે. કથા કંઈક વાંચ્યું હોય તેમાંથી સાર સાર કાઢીને એની નોટ બનાવે. આવું આપણું અંગ હોવું જોઈએ, તો કોઈક વાતના નિશ્ચયો પાકા થશે. નહીં તો થશે શું કે પાણીનો વેન આવ્યો અને વહી ગયો, પાણીનો વેન આવ્યો અને વહી ગયો, ભરાયો જ નહીં. કેમ ભરાય? પાળ નથી બાંધી. પાળ શું છે? ચિંતન છે, મનન છે, કાંઈ લખાણ છે. લખેલું વારે વારે વાંચવું, પોતાને ગમ્યું એને વાંચવું, એનું ચિંતન કરવું, નાતા ધોતા એને યાદ કરવું, પછી કોઈ વાત નિશ્ચયાત્મક થાય, પાકી થાય. વચનાવતમાં તો આવે છે ભગવાનના સાધુ તો બહુ બ્રહ્માદિક દેવ કરતાં અધિક છે, પણ આ પડી જાય કે બહુ બ્રહ્માદિક દેવ કરતાં અધિક છે, એને મનન કર્યા કરવું પડે તો આ પડે. પરમ સુખદાયી તો ભગવાનને ભગવાનના સાધુ જ છે, પરમ કલ્યાણ છે. જ્યારે ભગવાનને ભગવાનના સાધુની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે. પણ એ સમયે જ્યારે વાંચ્યું સાંભળ્યું ત્યારે હા પડી ગઈ, પણ પછી રહેતી નથી. એની પાછળનું કારણ એ છે કે એનું મનન અને ચિંતન નથી થતું. માટે વાલા ભક્તો, શ્રીજી મહારાજ સાંખ્યાદિક શાસ્ત્રોને સાંભળે છે, એના વિચારો કરે છે. એક મનુષ્ય લીલા મહારાજ તો કરે છે મને તમને શીખવાડવા. કોઈ પણ શાસ્ત્રને વાંચો એને વિચાર્યા કરો, સતત વિચારો કે આ શાસ્ત્રમાં આમ કીધું, આવું કેમ. મહારાજનું કોઈ ચરિત્ર હોય તે ચરિત્રને વિચાર્યા કરો. મહારાજનું આજે એક ચરિત્ર વાંચ્યું હોય એ ચરિત્રને વિચાર્યા કરો, યાદ કર્યા કરો. એ વિચારમાંથી કોઈક પ્રાપ્તિ થશે. હા, તમને એવું થાય કે અમે જોબોએથી થાકીને આવે નવરા પડીએ તો વિચાર કરીએ ને, સવારથી સ્ટોર પર લાગ્યા હોય હાંજ પડે, આશિતભાઈ ક્યારે વિચાર કરવો? વિચાર ક્યારે કરવો? તો જ્યારે ટાઈમ મળે ત્યારે કરવો. રાત્રે પથારીની અંદર સૂતા પહેલાં કરવો. 5 મિનિટ પથારીમાં બેઠા બેઠા વિચાર કરો. શાસ્ત્રને વાંચ્યું હોય, સ્વામીની વાત વાંચી હોય નાની,
એનો વિચાર કરવો. મહારાજ કે અમે વિચારે કરીને નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર સર્વે મિથ્યા છે. મહારાજે મિથ્યા શબ્દ વાપર્યો. માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર, એટલે કે આપણી નજરની સામે જેટલું છે બધું માયાજન્ય જ છે. આ દેહ પણ માયાજન્ય જ છે. જેટલા આકાર માત્ર છે મિથ્યા છે. ક્યાંક શ્રીજી મહારાજ નાશવંત શબ્દ વાપરે છે, ક્યાંક મિથ્યા શબ્દ વાપરે છે. મિથ્યા શબ્દ એટલા માટે વાપર્યો છે કે તમને દેખાય છે પણ એ ખરેખર સાચા નથી, ખોટા છે, એટલે મિથ્યા શબ્દ છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. શા માટે મહારાજ કે હું મિથ્યા કહું છું કે સમયાંતરે આપણી નજરની સામે આજે જે છે એ કાલે નથી. આખી દુનિયા સતત અંધકાર તરફ જઈ રહી છે, જેનું સર્જન છે એનું વિસર્જન પણ એની સાથે જ નક્કી થાય છે. ત્યારે આ જગતની અંદર રહેલા પદાર્થો, આ જગતની અંદર રહેલી કોઈ પણ પ્રકારની મોટા યોગ, આ જગતની અંદર રહેલી કોઈ પણ પ્રકારની વ્યક્તિ, એ બધું જ આપણને છેવટે બધું માયાજન્ય છે. બધું જ માયાજન્ય છે ને બધું નાશવંત છે. ભગવાનના ભક્તોએ હંમેશા આ વિચાર રોજ કરવો જોઈએ કે આ માયામાંથી ઉત્પન્ન થયેલી આ દુનિયા, એ દુનિયાની અંદર હું જેને મારું મારું કરું છું, આ બધાને મારે મૂકવાનું છે. સાંખ્ય વિચાર વિનાનો વ્યક્તિ, એટલે સમજી લો એ મોક્ષ માર્ગની અંદર હજુ ચાલ્યો જ નથી. સાંખ્ય વિચાર એટલે શું? તો એક દિવસ આ બધું જ મૂકીને મારે જવાનું છે, એ માયાની વચ્ચે રહી અને નિત્ય વિચાર કરવો જ જોઈએ. અમને ત્યાગ આશ્રમીને તો વિચાર એ સહજ રહે, કારણ કે અમે એવા આશ્રમમાં છીએ ને અમને એવા વિચારો ને વાતો સહજ મળતી હોય. પરંતુ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો પણ તમને વિચાર જોઈએ કે માયામાંથી ઉત્પન્ન થયું છે, નાશ પામવાનું છે, એક દિવસ ખલાસ જ થવાનું છે. આ વિચાર ગ્રહસ્થ આશ્રમના ભક્તોને અવશ્ય જોઈએ, જેના કારણે તમારા ગ્રહસ્થ આશ્રમમાં આવતા સુખ દુઃખ સામે તમે ઊભા રહી શકશો. નહીં તો જો એ વિચાર જ નહીં હોય કે માયામાંથી ઉત્પન્ન થયેલું આ નાશવંત છે કે ખોટું છે, તો ઉદ્વેગ થશે. જેમ કે ભગાદોશીના ચાકરે ઘીનો લોટો ઢોળાઈ ગયો એનાથી ભૂલથી, અને ઢોળાઈ ગયો ત્યારે ભગાદોશી ખીજાવા લાગ્યા. પણ શિવલાલ શેઠ પોતાના બાપને કે બાપા ખીજાવ છો હું એમાં, અરે કે આને આવો આખો લોટો ઢોળી નાખ્યો. કંઈ નહીં, આમે બાપા દાદરને તેલ પાવાનું ને ઘી પાઈ દીધું. અને બાપા બીજું, આ ઘી આમે ઢોળાયેલું જ હતું, તમે માનો છો લોટામાં છે પણ એ ઘી તો આમે ઢોળાયેલું હતું, પેટમાં ગયું હતું એની વિષ્ટા જ થાત ને બાપા. લો, અને આ મિથ્યા જોઈ રાખ્યું હતું. ઘીની કિંમત કાંઈ શિવલાલને નહોતી ખબર, એમ નહીં ખબર હતી, પણ ઢોળાઈ ગયું. પછી કયો વિચાર એવો છે કે જે ભગવાનની મૂર્તિમાંથી ખસવા ના દે? ભગવાનના ભક્ત પાસે હંમેશા કોઈ જે વસ્તુ જેવી છે એની કિંમત હોવી જોઈએ, પરંતુ એ વસ્તુ તૂટી ફૂટી ગઈ, કોઈક આયોજન છે બગડી ગયું, કોઈ કાર્ય છે બગડી ગયું. હવે બગડી ગયા પછી એનો ઉદ્વેગ, એ ઉદ્વેગ જોઈને ભગવાનમાંથી પાછો પાડે. કોઈક વિચાર તો આપણી પાસે, કોઈ શસ્ત્ર તો એવું હોવું જોઈએ કે ગમે એવી પરિસ્થિતિ સર્જાય તો આપણો ને પુરુષોત્તમનો સંબંધ ના છૂટે, એવું કોઈ શસ્ત્ર તો આપણી પાસે હોવું જ જોઈએ. દરેક પરિસ્થિતિનું આપણી પાસે અતિશય આપણું ધાર્યું હોય એવું બધું થવા લાગે તો પણ આપણી પાસે એક શસ્ત્ર જોઈએ કે જે આપણને પુરુષોત્તમથી વિખૂટા ના થવા દે, અને આપણે ધાર્યું હોય એનાથી બધું વિપરીત થઈ જાય તો પણ આપણી પાસે કોઈ એવું શસ્ત્ર જોઈએ જે પુરુષોત્તમથી આપણને છૂટા ના થવા દે. કારણ કે આપણો મેઇન પર્પસ છે ભગવાન હારે સંબંધ રાખવો, આ જ આપણો મેઇન પર્પસ. આપણો એક એક શ્વાસનું કર્તવ્ય પુરુષોત્તમ સાથે જોડાવવું આ જ છે, અને એ જોડાવાની અંદર આડા આવે છે માયાના કાર્ય. જ્યારે આપણે માયાના કાર્યમાં બહુ બંધનને પામીએ છીએ, જ્યારે એમ જ માનીએ છીએ કે આ મારું છે, જ્યારે એમ જ માનીએ છીએ કે હું કરું છું, જ્યારે એમ જ થાય છે મારાથી થાય છે, જ્યારે એવું જ થાય છે કે આવું જ થવું જોઈએ, આ તો માયાનું કાર્ય છે. ગમે ત્યારે નાશ પામે, ગમે તે નાશ થઈ જાય, પરંતુ જો એમાં બંધન ના થાય એના માટે શ્રીજી મહારાજ કે અમે નિશ્ચય કર્યો છે કે માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે, દિવ્ય છે અને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને મુક્તનો જે આકાર
તે પુરુષના જેવો દ્વિભૂત છે અને સચ્ચિદાનંદ રૂપ છે અને તે અક્ષરધામને વિશે રહ્યા છે એ ભગવાન. હમણાં જ હું ઘણી બધી કથાઓમાં કહી ચૂક્યો છું કે ભગવાન શબ્દ આવશે ને ત્યારે શ્રીજી મહારાજ એ ભગવાન, એ જે ભગવાન, ટૂંકમાં કોઈ અંગુલી નિર્દેશ કરે છે અક્ષરધામને વિશે રહ્યા છે એ ભગવાન, તે જે તે એ મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. મહારાજે કીધું માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર નાશવંત છે, કહેતા અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીના આકાર માત્ર નાશવંત છે, પણ અક્ષરધામને વિશે રહ્યા ભગવાન અને ભગવાનના જે પાર્ષદો એટલે કે ભગવાનના જે મુક્તો એના આકાર સદા સત્ય છે, સાકાર છે, અને એ જે મુક્તો છે એ દ્વિભૂત છે. ભગવાન પણ દ્વિભૂત છે, એ મુક્તો પણ દ્વિભૂત છે. દ્વિભૂજ એટલે બે હાથવાળા છે, સચ્ચિદાનંદ રૂપ છે. અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન એ મુક્તોને નાના પ્રકારના ઉપચાર મુક્તોના એ ગ્રહણ, નાના પ્રકારના એટલે વિવિધ પ્રકારના ઉપચારો ભગવાન ત્યાં ગ્રહણ કરે છે અને અક્ષરધામની અંદર બિરાજમાન રહે છે. એ મુક્તોને ભગવાન પરમ આનંદ ઉપજાવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ એક બહુ સરસ પદ લખ્યું છે, વાલા ભક્તો આ અક્ષરધામની વાત છે. શ્રીજી મહારાજ અંતેના 38માની અંદર સાંખ્યાદિક શાસ્ત્રોના વિચારે કરીને નિશ્ચય કહે છે કે અક્ષરધામના એ મુક્તો છે ભગવાનના પરમ આનંદમાં ડૂબેલા છે. આપણે આ કથા વાર્તા કરીએ છીએ ને સાંભળીએ છીએ ને એ આનંદમાં ડૂબવા માટે, એ મુક્તોની પંક્તિમાં ભળવા માટે. કોઈ દિવસ એવું તો ન જ થાય કોઈ વ્યક્તિ પોતાની જોબે જવા નીકળ્યો છે અને રસ્તા વચ્ચે દૂધ લેવા માટે સ્ટોર ઉપર ઊભો રહ્યો અને એ વ્યક્તિ જોબે જવાનું ભૂલી જાય, આવું તો ન થવું જોઈએ. આવું જો થાય તો એક દિવસ થાય તો ચાલે, બે દિવસ થાય તો ચાલે, પણ અઠવાડિયું 10 દિવસ અને મહિનો થાય તો કદાચ જોબ છૂટી પણ થાય. જે મુખ્ય કર્તવ્ય છે, જે મુખ્ય લક્ષ્ય છે, આજે જ એક મેસેજ, આજે કે ગઈકાલે મને સ્મૃતિ નથી પણ એક મેસેજ મોકલેલો છે કે મોક્ષ લક્ષ શુદ્ધિ અતિ આવશ્યક છે. મોક્ષનું લક્ષ શુદ્ધિ કે મારે એ મુક્તોની પંક્તિમાં ભળવું છે. આપણને એ વિચાર તો વાલા ભક્તો રાત્રે સૂતા કમસે કમ એક વખત તો આવવો જોઈએ કે મારે પહોંચવાનું છે મુક્તોની પંક્તિમાં. આ લોકના ગમે એટલી ઉપાધિઓ આપણે ખેડીશું, હું હોઈશ કે તમે હશો, હું આ સત્સંગની અંદર રહેતો હોઉં સત્સંગની ઉપાધિઓ ખેડતો હોઉં, તમે હો ને તમારા સંસારની ઉપાધિઓ કંઈ ખેડતા હો, બરાબર છે. સત્સંગની અંદર જે થાય છે ઠાકોરજીની સેવા છે, પરંતુ એ સેવા પણ એવી તો ન જ હોય કે જે પુરુષોત્તમને ભૂલાડે. મોટા પુરુષની આજ્ઞાએ એની ઈચ્છાથી એને રાજી કરવા માટે આપણી તમામ ક્રિયા હોય, પણ આપણું લક્ષ્ય છે એ અક્ષરધામના મુક્તોની પંક્તિમાં ભળવું. કેવું લક્ષ શ્રીજી મહારાજ આપણને બંધાવે છે. મહારાજ પંચાળાના પહેલા વચનામૃતની અંદર કહે છે, સાંભળો મહારાજ કહે, અને એ પહેલાં તો મહારાજ એમ કહે છે આ અક્ષરધામની, અહીં મહારાજ અંત્યના 38માં અક્ષરધામના મુક્તોને અક્ષરધામની અંદર રહેલી મૂર્તિ એની વાતો કરે છે. એ અક્ષરધામ કેવું છે, એ કેવું છે? તો શ્રીજી મહારાજ કહે છે પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. પશુના સુખ કરતાં માણસનું સુખ અધિક છે, તે કરતાં રાજાનું સુખ અધિક છે, તેથી દેવતાનું સુખ અધિક છે, તેથી ઇન્દ્રનું સુખ અધિક છે. 33 કરોડ દેવતાઓ કરતાં એનો રાજા ઇન્દ્ર, એનું સુખ અધિક છે. તેથી બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું, તેથી વૈકુંઠ લોકનું સુખ અધિક છે, તેથી ગોલોકનું સુખ અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એ ધામના મુક્તો અને એ ધામમાં રહેલી મૂર્તિ એની મહારાજ વાત કરે છે અંત્યના 38માં. જે અક્ષરધામ સર્વ ધામોથી પર છે. આ કથા સાંભળવાવાળા ભક્તોને એટલું તો મગજમાં ફિટ થઈ જ જવું જોઈએ કે અક્ષરધામ જેવું ધામ એક પણ નથી, બધા ધામ એક સમાન નથી, અક્ષરધામ સર્વથી જુદું જ છે, કારણ કે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સર્વથી પર છે. આટલી દ્રઢતા તો આપણને આટલી કથા સાંભળ્યા પછી થઈ જ જવી જોઈએ, અને
એ ધામનો જ્યારે વિચાર કરીએ છીએ, સાંભળો, આવે આપણને આવું થાય છે. અંતેનું 38મું કહે છે મહારાજ, કે છે એ અનંત મુક્તો એ પુરુષોત્તમનું સુખ લે છે. ભગવાન એને આનંદ ઉપજાવે છે અને ભગવાનનો આનંદ લેતા થકાય અક્ષરધામના મુક્તો પંક્તિઓમાં આમ હારબદ્ધ અનંત મુક્તો બેઠા છે, અનંત મુક્તો, અને સુખ સુખને સુખના દરિયામાં ઝૂલે છે. હવે આપણને જે શ્રીજી મહારાજ આવી વાતો કરે છે એ આપણને કહે છે પોતાના વૃત્તાંત દ્વારા, સાંભળો. એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ, પહેલામાં પહેલું તો એમ વિચારો, આપણને ધામના સુખનો વિચાર દિવસમાં કેટલી વખત આવે છે? સારું શાક બનાવ્યું હોય તો આજે સાંજે ઘેર જઈને શાક જમીશ એવો વિચાર સવારથી આવે. કંઈક ભાવતી વસ્તુ બનાવી હોય તો આજે તો આ વસ્તુ મળે એટલે ભૂકા બોલાવી દઉં આવો વિચાર આવે. ક્યાંક લગ્ન પ્રસંગમાં જવાનું હોય, મહિના પછી જવાનું હોય તો એ લગ્નમાં જાશું ને આમ કરશું ને આવું પહેરશું ને આવું આપશું ને આવું લેશું, આના વિચારો હજારો વખત આવે. છ છ મહિના અગાઉ આવે, કોઈને વર્ષ પહેલાં આવે, કોઈને બે બે વર્ષ પહેલાં આવે, આવા વિચારો આવે. 10 વર્ષનો છોકરો ને 15 વર્ષનો છોકરો હોય અને વિચારોની આપલે કરવામાં આવે, એ છોકરાને એમ થાય એક દિવસ મારું લગ્ન થશે, આમ થશે, આવા સંકલ્પો 15 વર્ષના છોકરાને થવા લાગે, આવા બધા વિચારો બહુ આવે. પણ શ્રીજી મહારાજ કે એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ, વાલા ભક્તો આપણે ઠેક ત્યાં પૂગવું છે, એનો વિચાર તો કરવો પડશે ને. વિચાર કર્યા વિના કેમ પૂગાશે? જે માર્ગનો વિચાર જ નથી એ માર્ગે નહીં પહોંચાય, એ લક્ષ સુધી નહીં પહોંચાય. જેનો વિચાર નથી એની ગમે એટલી વાતો કરશું, ગમે એટલી વાતો સાંભળશું, ત્યાં સુધી નહીં પહોંચાય. કારણ કે આપણો વિચાર, આપણે કૃત નિશ્ચય નથી. આપણો નિશ્ચય પાકો હોવો જોઈએ કે મારે ત્યાં પૂગવું જ છે. ભલે મારો દેહ 25 વર્ષે પડે, ભલે મારો દેહ 35 વર્ષે પડે, ભલે મારો દેહ 80 વર્ષે પડે, પણ એ મુક્તની પંક્તિમાં ભળવું જ, આટલું તો નક્કી હોવું જ જોઈએ. અને આટલું લક્ષ હશે તો જ પાછા વળાશે, તો જ નાશવંત દેખાશે, નહીં તો હું નાશવંત દેખાય. માયાનું કાર્ય તો લપેટી કાઢે એવું છે. આ માયા તો કેવી તાકાતવાળી છે, ભલ ભલાને ભૂલાડી દે એવી છે. એનું રાચ રચેલું રોજ નવું નવું જ થતું જાય છે. ના ફસાતો એ ફસાય, દૂર રહેલો ફસાય, એટલું માયાનું કાર્ય ખતરનાક છે. અને સતત સજાગ છે, આ માયા સતત સજાગ છે. આપણે જેટલા ગાફલ છીએ એનાથી અબજો ગણી માયા સજાગ છે. એને પોતાનો મેમ્બર છોડવો જ નથી. આ મેમ્બર કહે છે ખરો કે મારે માયાને છોડી દેવી છે, પુરુષોત્તમને પામી જવું છે, માયાને છોડી દેવી. પણ માયા કે તું મારો જન્મ જન્મનો કસ્ટમર કેવી રીતે છોડું? તું મારો જન્મ જન્મનો ગ્રાહક છો કેવી રીતે છોડું? અરે ભાઈ, પણ તે તો મને ફસાવી દીધો છે, હવે તો મારે છૂટવું જ છે. તો ના, બિગ મેગા સ્ટોર મોટા મોટા નાખી દીધા, હમણાં ઇન્ડિયામાં કેમ નાખ્યા છે એમ બધે નાખી દીધા છે, ફ્રેન્ચાઇઝો ખોલીશ. આ જીવને લો, ગમે ત્યાંથી ફસાવે, ગમે ત્યાંથી ફસાવે, એવી છે. એ એટલી સજાગ છે. હવે આટલી, તમે એવું તો વિચારો કે કોઈનો દુશ્મન બહુ મોટો હોય અને એ માણસ લેરથી ઊંઘી જાય, અમેરિકા કોઈનું દુશ્મન થયું હોય અને ખોબા જેવડું આપણું ગુજરાત હોય અને ગુજરાતનો દુશ્મન અમેરિકા હોય અને ગુજરાત શાંતિથી ઊંઘતું હોય, એ તો કેવી હાંસીને પાત્ર વાત કહેવાય. એમ જે માયા કેવા મોટા મોટાને શિવને શિવ જેવાને પીલી નાખતી હોય, એ માયા સામે આપણે બાદ ભીડીને નીકળ્યા છે. આપણે એમ કહે છે માયાનો કચડ ઘાણ બોલાવીને ઠેક અક્ષરધામમાં પૂગવું છે, અને એ માટેનો કોઈ વિચાર જ નહીં. લો, વિચાર જ નહીં. કથા સાંભળી, થોડી વાર સાંભળી લીધું, થોડી વાર કરી લીધી. જય સ્વામિનારાયણ. અડધો પોણો કલાક આપણને એક ટેવ પડી ગઈ સાંભળવાની ને કરવાની, પૂરું થઈ ગયું બસ. પછી કોઈ વિચાર નહીં, આખા દિવસમાં નહીં, આખી રાત હોઈએ તોય નહીં. હું એવું નથી કહેતો દરેકને આવું જ હોય, પરંતુ જો ગાફલ રહેતા હોઈએ તો વાલા ભક્તો વિચાર કરજો, નિત્ય વિચાર કરજો. આ માયાને ઠોકર મારવા નીકળ્યા છીએ. જે માયાએ કેટલાને ઠોકરો ખવડાવી, એ માયાને આપણે ઠોકર મારવા નીકળ્યા છીએ. આપણાથી નથી વાગે એવી, એ વાગશે મહારાજ અને ગુરુજી જેવા મોટા સાધુના બળે. કોઈ દિવસ કોઈ જીવ એમ કે હું તાકાતથી માયાને ઠેલી નાખું, કોઈ ના ઠેલી શકે, કોઈ ના ઠેલી શકે. ભગવાનની શક્તિ છે. ભગવાન સ્વયં જ્યારે આપણા મિશનમાં ભળે,
ભગવાન સ્વયં જ્યારે આપણા કાર્યમાં ભળે તો જ એ માયાને લાત વાગે એવી છે, નહીં તો માયા તો હજારો વિચારો માયાના કરો ને પીલી નાખે, આ માયાની અહીંથી વાત કરું ને અહીં બેઠા પીલી નાખે એવી છે, અહીં વાત કરું ને તો અહીં આવીને મારી જાય, તમને વાત કરતાં કરતાં મારી જાય, એટલી તાકાત એમાં છે. કેવી રીતે મારે એ તો એના રંગ બધા એટલા બધા રૂપ રંગને એના એવા બધા રાચ રચીલા છે ને કે એને ઓળખે એ જ ઓળખે ને જાણે એ જ જાણે. હા, માયાને મારવાની વાત કરવામાં માયા તમને મારી જાય એવી છે. ભગવાનની રચેલી શક્તિ છે ને જેવી તેવી તો ના જ હોય ને, છતાંય પણ વિચારવાલા ભક્તો રાખો, બળ બહુ નામીનું રાખવું, આપણી તાકાત નથી. બસ મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, પણ વિચાર તો જોઈએ ને કે પંક્તિમાં ભળવું છે. મહારાજનો વિચાર જો પંચાળાના પહેલામાં, એ ભગવાનના દામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ, કેવો વિચાર કરવાનો છે તો નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કહે છે, એવો વિચાર કરવાનો છે. જે હ દામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી, જેને પામ્યા પછી ક્યારેય જન્મ મરણનું દુઃખ રહેતું નથી, એ મુક્તોની પંક્તિમાં ભળ્યા પછી ક્યારેય પણ ભવાટીમાં ભટકવા આવવું પડતું નથી, એ ધામને એવો વિચાર તો કરીએ, એ ધામને પામવું છે મારે, એ ધામને. અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રે છે પ્રભુજીની પાસે રે, અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રે છે પ્રભુજીની પાસે રે, સુખ સુખ જિયા સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. જ્યાં સુખ સુખ ને સુખના દરિયા છે, અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રહે છે પ્રભુજીની પાસ રે, સુખ સુખ ને સુખના જ્યાં દરિયા છે, ઊન તમે શું સુખ ભોગવીએ છે? માયાજન્ય સુખ છે ને વાલા ભક્તો, મચ્છરિયું પેશાબ કરે ને એની જણ ઉડે ને એટલું સુખ છે. આજે આપણને સારું ખાવામાંથી ને સારું પીવામાંથી ને સારું કંઈ સ્પર્શ કરવામાંથી ને સારું ગાદલું ને સારું ગોદડું ને સારી ગાડી ને સમજ્યા ને, કોઈને સારી ઘરવાળી મળી હોય ને કોઈને સારું ઘર મળ્યું હોય, આ જેટલું બધું સારું લાગે છે ને ભાઈ, એ તો મચ્છરિયું પેશાબ કરે એટલું જ છે, એટલું જ સુખ છે. સુખના દરિયા તો શ્રીજી મહારાજના અક્ષરધામમાં છે, એ દરિયાને મધ્ય મુક્તરૂપી માછલાઓ જે સુખ ભોગવે છે, એ મુક્તરૂપી માછલાની ભેગા જ્યારે આપણે ભળશું ને ત્યારે સુખના અનુભવ થશે. અત્યારે જે પીએ છે તો દુઃખ છે, અને અત્યારે ભોગવ દેખાતું જે સુખ એ જ્યારે દુઃખ રૂપ લાગશે ત્યારે જ એ મુક્તો જેમ પુરુષોત્તમની મૂર્તિ રૂપી જળને વિશે માછલા થઈને કિલોલ કરે છે, કૂદે છે, રમે છે, એ મૂર્તિને વિશે ડૂબે છે, એવા આપણે ડૂબશું ત્યારે ડૂબશું. માયાના કિલ્લોલમાંથી બહાર નીકળીએ અને પુરુષોત્તમની મૂર્તિના કિલ્લોલ, પુરુષોત્તમના ધામને ધામના કિલ્લોલ, પુરુષોત્તમના તેજરૂપી પુંજને વિશે રમવું છે, એમાં જ મારે સમાવું છે, આવા નિર્ધાર પાકા કરવા પડશે, એકદમ પાકા કરવા પડશે. કંઈક પોતાના ઠરાવો રાખો વાલા ભક્તો, મુમુક્ષુ જે માર્ગે ચાલેલો હોય મુમુક્ષુ પાસે પોતાના ઠરાવ જોઈએ. કેવા ઠરાવ? હું શા માટે છું એ પ્રશ્ન પોતાની જાતને પૂછો, એનો જવાબ લખો. હું જેના માટે છું, હું એ તરફની મારી મહેનત કેટલી છે, પ્રશ્ન કરો, એનો જવાબ લખો. એ પ્રશ્નોના જવાબ મેળવ્યા પછી હવે મારે શું કરવું જોઈએ એ ઠરાવ લખો, અને એ ઠરાવને નિત્ય પૂજામાં જેમ શિક્ષાપત્રી વાંચો ને, પૂજામાં જેમ નિત્ય માળા કરો ને, પૂજામાં કદાચ વચનાવત વાંચવાનો નિયમ હોય ને, એમ તમારા પોતાના ઠરાવો તમે સ્વયં વાંચો. એના એક બે ત્રણ ઠરાવો હું તમને કહું કે એટલો ઠરાવ આપણો પહેલો હોવો જોઈએ, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, આ બાબતમાં મારે કોઈ શાસ્ત્ર, કોઈ વ્યક્તિ, કોઈ પણ બ્રહ્મા જેવો મોટો આવે તોય મારે એની વાત ના માનવી, આ પહેલો ઠરાવ હોવો જોઈએ.
અમુક ઠરાવ હું તમને આપી દઉં, બાકીના પોતે પોતાના ઠરાવ પોતાના આત્મા ક્યાં કઈ સ્થિતિએ છે એવા ઠરાવો થાય. બીજો ઠરાવ, મને આ મહારાજની મૂર્તિમાં જોડે, આ મૂર્તિ ઓળખાવે એવા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પછી જેને જે બીજા કોઈ સત્પુરુષ મળ્યા હોય એ સત્પુરુષથી અધિક મારા માટે અનંત કોટી બ્રહ્માંડોમાં નહીં અક્ષરધામમાં પણ કોઈ નથી. પુરુષોત્તમ નારાયણ પછી બીજા નંબરે મારા માટે એ જ છે. આ ઠરાવ હોય, એની સાથેની આત્મીયતા, એની સાથેની પ્રીતિ, એના સરને રહેવું, એના ખોળામાં રહેવું, એના સંકલ્પમાં હમાવું, એમાં કોઈ મારી બુદ્ધિ મન વ્યક્તિ સ્થાન પદાર્થ માન મોટાઈ કંઈ પણ આડું આવે બધાને હું છોડી શકું એને ના છોડી શકું. એ મોટા પુરુષથી હું દૂર જઈ જ ના શકું. મને જગતની મોહબત ના ફાવે મોટા પુરુષ હારે જ બને. મારે જગતની મોહબત ના જોઈએ. જગત મને પથ્થર મારે તો પથ્થર મંજૂર છે, જગત મારી ઉપર કાદવ નાખે તો કાદવ મંજૂર છે, પણ મોટા પુરુષનો સંગ અને મોટા પુરુષના હૃદયમાંથી મારે નીકળવું નથી. આ બીજો ઠરાવ બહુ પાકો જોઈએ. ત્રીજો ઠરાવ એ જોઈએ કે જે સાધુની ભેગા રહેવાથી, જે સંતો અને જે ભક્તોના સમુદાયમાં રહેવાથી મને મને મળેલા શ્રીજી મહારાજ અને મને મળેલા મોટા પુરુષ એની અંદર હું સરળતાથી જોડાઈ શકું, એમાં મને હેત થાય અને મારો હંમેશને માટે મહારાજ અને મોટા પુરુષ તરફનું હેત પ્રીત નિષ્ઠા સમર્પણ બધું વધતું રહે એવા સંતો ભક્તોનો સમુદાય પ્રાણ છૂટે તો પણ ન છોડવો, મનનું ધાર્યું મૂકીને એની વચ્ચે રહેવું, એવા સાધુને એવા ભગવાનના ભગતની ભેગા જીવને બાંધી દેવો જડી દેવો. આ ત્રીજો ઠરાવ જોઈએ. ચોથો ઠરાવ જોઈએ કે મને જે શ્રીજી મહારાજના આપેલા પંચવર્તમાન છે એ પંચવર્તમાનને મારે દ્રઢતાપૂર્વક પાળવા છે. અને પછી પાંચમા ઠરાવથી તમારે જે પ્રકારે આપણો આત્મા હોય એ આત્મા જે સ્થિતિએ હોય, જે પ્રશ્નો એના માટે ઉદ્ભવ થયેલા હોય એ ઠરાવો આગળ પોતાની રીતે 10, 12, 15 લખી રાખવા જોઈએ. અને એવા ઠરાવોનો નિત્ય પાઠ કરો, વચનામૃત વાંચો છે એમ પોતે પોતાનું લખેલું વાંચો. એ આપણને અનુસંધાન અપાવે કે તારી જાતને તારે ક્યાં પહોંચાડવાની છે, તું ક્યાં રસ્તે ચાલી રહ્યો છે એ અનુસંધાન અપાવશે. અંતરદૃષ્ટિ તો જોશે ને, મોક્ષનો માર્ગ છે. અંતરદૃષ્ટિ વિના બધું જ આપણે કહીએ કે ઓહો હું તો માથે પડેલો કંઈ એમ ના જાય. અંતરદૃષ્ટિ તો જોઈએ છે. સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે, મહારાજ કહે છે એ ધામનો જ્યારે વિચાર કરીએ. એ ધામ કેવું છે? જે ધામને પામ્યા પછી ક્યારેય પાછું નથી પડવું પડતું. જે ધામની અંદર સુખના દરિયા છે, જ્યાં અનંત મુક્તો આનંદમાં આનંદમાં રહે છે, ત્યાં શોક જેવી તો કોઈ વાત જ નથી. તેજ તેજ જ્યાં તેજ અંબાર ત્યાં વસી રહ્યા વાસ રે, તેજ તેજ જ્યાં તેજ અંબાર તેજોમય તન તેના રે, તેજોમય જ્યાં સર્વે આકાર સુખહિયે સુખ એના રે. જ્યાં તેજ તેજને તેજના અંબાર છે, જ્યાં તમામના શરીર તેજોમય છે, જ્યાં તેજોમય બધાય આકાર છે, શું કહીએ સુખ એના રે. નિષ્કુળાન સ્વામી કે એનું શું સુખ કહું, એનું કેવી રીતે વર્ણન કરું? જેને સ્વાદ ચાખ્યો છે એને જ ખબર હોય ગુંગે ગુડ ખાધો. બ્રહ્માનંદ સ્વામીએ કીધું ગુંગે ગુડ ખાધો. એ ધામના સુખના એક દેશનો કરોડમો ભાગ જો કોઈને અનુભવાય ને, વાલા ભક્તો આ જગત ફીકું થઈ જાય, રેતી જેવા લુખ્ખા થઈ જવાય. એ ધામના પ્રદેશના કરોડમાં ભાગના એક, એ ધામના પ્રદેશનો એક અણુ જેટલો ભાગ હોય એના અબજમાં ભાગનું સુખ કોઈ જીવને અનુભવમાં આવી જાય, આ માયાના કાર્યની અંદર ક્યારેય લેવાય નહીં. તો વિચારો કે એ ધામના સુખને સંપૂર્ણ ચાખેલું હોય એ મુખ કેવા હોય, કેવા હોય. એ સુખના દરિયામાં ડૂબવું છે. આ જગતમાં કાંઈ લેવાનું નથી, કશું જ લેવાનું નથી. અહીં ગમે એટલું સુધરેલું હશે ને બગડેલું જ છે. એ તો આપણને લાગે કે કંઈક થોડું ઘણું બગડેલું હોય ને કંઈક સુધરે એટલે આપણને લાગે બહુ સારું થયું. બહુ સારું થયું જ નથી, જગત કોઈ દી સારું થયું નથી. એ તો આપણી એક માન્યતા છે કે થોડું કંઈક આમ લાગે અને પછી સારું થાય. બહુ સારું થઈ ગયું નથી, બહુ સારું થયું. જગત તો બગડેલું જ છે, સુધર્યું તોય બગડેલું જ છે, એમાં કાંઈ માલ નથી. કોઈનું કાંઈ ના થતું હોય ને થઈ જાય, કોઈને અમેરિકાના વિઝા ના મળતા હોય ને મળી જાય, બહુ સારું થઈ ગયું. સારું કાંઈ નથી થયું, બગડેલું જ છે ભાઈ. આ જગત બગડેલું છે. ગમે ત્યાંના વિઝા લો, ગમે એટલી
ફોટો બસાવો, ગમે એટલી પ્રોપર્ટી લો, ગમે એટલા રૂપિયા કરો, ગમે એવું કરો, જગત બગડેલું જ છે, સુધર્યું જ નથી. એ સુધરેલું છે જ નહીં, માન્યતા છે ખોટી છે કે આ સુધર્યું. તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. નિષ્કુળાનંદ સ્વામી કે મારું મન તો ત્યાં લોભાય છે, એ પુરુષોત્તમને પામીને કહો. પણ એ પુરુષોત્તમમાં કોનું મન લોભાય? આ લોકની જેને આશા તજી છે, પરલોકના સુખ સારું રે. આ લોકની આશા તજી છે આપણે, આ લોકની અંદર આ લોકનું આપણને બધું જોઈએ છે, એની આશા છૂટી છે, એની આશા છૂટી છે તો એ ધામનું સુખનો અનુભવ થાય. આ લોકની જેને આશા તજી છે, પરલોકના સુખ સારું રે, તેને કરી હરિ ભક્તિ રજી છે, સંસાર સુખ થયું ખારું રે. ચૌદ લોકને ચતુરદા લગી, જગમાં જે જે કહેવાય રે, સર્વે ઠેકાને અગનિ સળગી, દેખે તપતા ત્યાંય રે. ચૌદ લોકને ચતુર્ધા લગી, ચતુર્ધા મુક્તિ સુધી એને બધું હળગેલું લાગે. ઠરવા ઠાઉ કોઠામ ન સૂજે, કહો સુખ ક્યાં મનાય રે. એને તો ઠરવા માટેની જગ્યા જ ના મળે, સુખ કેવી રીતે લાગે? અને આપણને આહાહા, એક ભાવતું શાક મળે ને ઠરી જઈએ, ગરમ ભરંગ ભજીયા મળે ને ઠરી જઈએ, વાહ શું આપણી સમજણો છે. સરસ મજાનો હુવાનો બેડ મળે ને ઠરી જઈએ આપણે, આપણું મનનું ધાર્યું બધું થાય ને આપણે ઠરી જઈએ, આપણને માન સન્માનને મોટપને વાહ 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 થવા લાગે ને આપણે ઠરી જઈએ, વાહ. આપણી સમજણોને પણ ધન્યવાદ, ગ્રીનીસ બુકમાં લખવા જેવી છે. આમ તો આવી રીતે ઠરી જવા વાળો વાત કરે છે, મારે ધામ સુધી પહોંચવું છે, અક્ષરધામ સુધી પહોંચવું છે. ગરમ ભજીયાથી ઠરી જાય, હવે એને ભૂકવું ઠેક. બોલો વાલા ભક્તો, વિચાર તો જોઈએ, વિચાર વિના ના ચાલતા. આજે આ વાત જ એવી છે, એટલે હું વિચાર ઉપર કરું છું કે વિચાર જો નહીં હોય, હું એમ નથી કહેતો કે આ જગતને કંઈ, આપણે મહારાજે કીધું પંચ વિષય ભોગવ્યા વિના કોઈને ચાલતું નથી, ભગવાનને ભગવાનના સંબંધે યુક્ત. પણ આપણને ખબર હોવી જોઈએ કે આમાં માલ નથી, એ નક્કી આમ આપણો નિર્ધાર બહુ પાક્કો હોય કે આમાં માલ નથી, માલ તો એમાં જ છે. અને એમાં જ્યારે દ્રષ્ટિ પહોંચે ત્યારે આપોઆપ પેલામાંથી લુખું થઈ જવાય. એટલા વિચાર તો આપણી પાસે દ્રઢતાવાળા જોઈએ કે જ્યારે આપણી સામે કોઈ સારો પદાર્થ આવે, કોઈ સારું આપણને માન સન્માન આદિ પ્રાપ્ત થાય, જ્યારે આપણને કંઈ વાહવા પ્રાપ્ત થાય, આપણને કોઈ પણ પ્રકારનું બંધને યુક્ત સારા પંચ વિષયો પ્રાપ્ત થાય, ત્યારે એટલો વિચાર તો ચોક્કસ જોઈએ. લોકને મળતો તમામ વ્યવહાર કરીએ, પણ એક વિચારને કેળવીએ કે ના, એ જેવું છે એવું આ નથી. એ મુક્તની પંક્તિમાં જે મારે ભળવાનું છે ને, એ જે સુખના, એ સુખના દરિયાને મધ્ય રમવાનું છે એવું આ નથી. આટલા વિચારોની મધ્ય જે રહે ને, એને સહેજે સહેજે એક દિવસમાં આ વિચાર દ્રઢ નથી થતો વાલા ભક્તો, એને નિત્ય કરવો પડે છે, નિત્ય કરવો પડે. સાતત્ય છે સાધનાનો માર્ગ, સાતત્યનો છે. એને તમે જ્યારે તૂટક તૂટક કરશો તમને પરિણામ નહીં દેખાય, પણ સાતત્ય, આજે તમે નિત્ય કથા સાંભળો છો તો સાતત્યના કારણે જીવનમાં પરિવર્તનો આવે છે, સાતત્ય છે. મોક્ષનો માર્ગ સાતત્યનો છે, સતત સતત રાખો, સતત રાખો. એના માટેનો ઉપાય એક, લખી રાખો, ઠરાવો લખો, નોટમાં લખો, કંઈક સારું લાગે લખો, વચનામૃતની વાતને લખો, વાંચ્યા કરો. મારે આવા થવું છે, મારે આવા થવું છે, મારે આવો વિચાર કરવો છે, મારે આવો વિચાર કરવો, મારે અનાદિ મુક્ત થવું, મારે મહારાજને બહુ વાલા થવું, મારી હારે મહારાજ ભેગા ને ભેગા રે એવા મારે થઈ જવું, મારા રોમે રોમમાં મહારાજ રમતા કરી દેવા છે, કંઈક એવા વિચારો સતત કરીએ, સતત. અને પછી એમાંથી આપણું જીવન એવું બનશે, એવું બનશે, કોઈક પળ એવી આવશે પુરુષોત્તમ નારાયણે સુખની ચિંગારી એક અનુભવમાં લાવી દેશે, એક જ કિરણ આમ ટચ થશે ને આત્માને, ભયો ભયો થઈ જશું, પછી આ જગતને લુખું નહીં કરવું પડે, થઈ જશે.
લો એમ અહોની સંતર મહી વર્તે છે વૈરાગ રે. નિષ્કુળાનંદ કહે તેને કંઈ કઠણ ન હોય કરવું ત્યાગ રે. લો એને કશું ત્યાગ કરવું કઠણ ના પડે. મહારાજ કહે છે જ્યારે ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ. આ વિચાર મહારાજ કે જ્યારે ધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જવાય છે અને એમ થાય છે કે આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ. આવો વિચાર આ શ્રીજી મહારાજે આપ્યો છે એ કોના માટે આપ્યો છે? આપણા જેવા માટે જ આપ્યો છે ને. આપણને આવો વિચાર દિવસમાં કેટલી વાર પોતે પોતાનો હિસાબ કરજો. ધામમાં જવા નીકળ્યા છીએ ને આપણે, અક્ષરધામ સુધી પહોંચવું છે ને, ઓન તમે બે વિચાર કરીએ દિવસમાં કેટલી વાર આવો વિચાર કેટલી વાર. એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ, આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ, આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ. આવો વિચાર દિવસમાં એક વખત થાય છે, અઠવાડિયામાં એક વખત થાય છે, મહિનામાં એક વખત થાય છે, છ મહિનામાં એકવાર થાય છે, બાર મહિનામાં એકવાર થાય છે, કે આ કથા સાંભળીને કરી તે વખત જ થાય છે. પોતાના હૃદયને પૂછવું જો ક્યારેય થતો જ નથી તો મુમુક્ષુતામાં ઘણી ખામી છે. મહિને એકવાર થાય છે સારું છે, મુમુક્ષુતા છ મહિને રોજ થાય છે એક વખત બહુ સારી મુમુક્ષુતા છે, અને જો એવું વારે વારે થાય છે તો એ તો બહુ ઊંચી કક્ષાનો મુમુક્ષુ છે. અને સહજે સુખના શેરડાઓ જો સતત રમે છે મુક્ત છે. પરંતુ વાલા ભક્તો આ વિચાર આપણને જોઈએ જોઈએ ને જોઈએ જ એ મુક્તની પંક્તિમાં આપણે ભળવું છે. કોઈ જગ્યાએ આવે રહેવું નથી. શ્રીજી મહારાજ કે આવે તો એમ નિશ્ચય કરવો કે ઠેક અક્ષરધામમાં પૂગવું છે. મહારાજ કે અને હવે તો ભગવાનના ધામમાં જ ઠેક પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાને તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. આવો સર્વે નિશ્ચય રાખજો. એ અંત્યના 38મા મહારાજ એ ધામ અક્ષરધામ, એ અક્ષરધામમાં રહેલા મુક્તો પરમ આનંદને ઉપજાવતા થકા, મહારાજ એ મુક્તોને આનંદ કરાવતા થકા એ ધામની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે. એ ધામ જે અક્ષરધામ છે એ અક્ષરધામના અનુભવ કેવા કેવા ભક્તોને ક્યારે ક્યારે કેવી રીતે થયા એ પણ આપણે આ ફરીની કથામાં સાંભળશું અને ત્યાર પછી આપણે આગળ વધશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.